હાલમાં સમગ્ર જગ્યાએ નવરાત્રીનો અવસર ચાલી રહ્યો છે અને નવરાત્રીને લઈને ઠેર ઠેર જગ્યાએ ઉજવણીઓ પર કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાત વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓના ગરબા ગાવા પર પ્રતિબંધ મુકાતા વિવાદ સર્જાયો છે નમસ્કાર હું છું સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી ગુજરાત વિદ્યાપીઠમાં ગરબાને લઈને વિવાદ સર્જાયો છે ગુજરાત વિદ્યાપીઠમાં નવરાત્રિ મહોત્સવને લઈને નવા સત્તાધીશોની વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ વચ્ચેની ભેદભાવભરી નીતિઓથી ભારે વિવાદ સર્જાયો છે વિદ્યાપીઠ પરિસરમાં પચાસ વર્ષથી યોજાનારા ગરબા મહોત્સવમાં આ વખતે વિદ્યાર્થીનીઓને ગરબા રમવા પર સદંતર પ્રતિબંધ લાદવામાં આવતા વિદ્યાર્થીઓ લાલ ઘૂમ થઈ ગઈ છે ગુજરાત વિદ્યાપીઠની વહીવટી તંત્રના નિર્ણયનો જો કોઈ વિદ્યાર્થીની વિરોધ કરશે તો તેને છાત્રાલયમાંથી કાઢી મૂકવામાં આવશે તેવી ધમકીઓ પણ માતા દ્વારા આપવામાં આવી છે આ અંગે વિદ્યાર્થીનીઓ દ્વારા વિવિધ વિભાગના અધ્યક્ષોને પણ રજૂઆત કરવામાં આવી હો રિપીટ રજૂઆત કરવામાં આવી હોવા છતાં અધ્યક્ષોએ પણ આ મુદ્દે મગનું નામ મરી પાડવાની તસદી લીધી નથી ગુજરાત વિદ્યાપીઠના નવા વિવાદથી સમગ્ર જગ્યાએ ચકચારી મચી ગઈ છે આ મામલે ગુજરાત વિદ્યાપીઠના કુલ નાયકે જણાવ્યું કે નવરાત્રીનું આયોજન કમિટી દ્વારા કરવામાં આવ્યું છે આ મામલે મને કોઈ જ જાણ નથી તો કન્યા છાત્રાલયના ગૃહમાતા રીટાબેન પટેલે જણાવ્યું કે મને પણ આ મામલે કોઈ જ ખબર નથી તમે વાઇસ ચાન્સેલરને જઈને પૂછો અત્રે ઉલ્લેખનીય છે કે વિદ્યાપીઠના કુમાર વિનય મંદિર સ્કૂલના કેમ્પસમાં છેલ્લા પચાસ વર્ષથી નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે જેમાં વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ ભાગ લેતા હોય છે જેમાં સૌથી પહેલા વિદ્યાર્થીનીઓ દ્વારા ગરબા રમવામાં આવે છે અગિયાર વાગ્યાની આસપાસ વિદ્યાર્થીનીઓના ગરબા પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓના ગરબા યોજાય છે પરંતુ આ વખતે અચાનક જ છાત્રાલયમાં ગૃહમાતા દ્વારા વિદ્યાર્થીનીઓના ગરબા રમવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે ત્યારે ખૂબ જ મોટો વિવાદ સર્જાયો છે આવી જ લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ